नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। संजान पासे ना फाटक बंद करवानी हिलचल समय लोगों नो विरोध। बरोडा इंटरसिटी ने घोलवड़ में स्टॉपेज फरवायू। UIA ની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું। દમણ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ઘરમાં જ ગળે ફાંસી ખાઈને આત્મહત્યા કરતા પોલીસ બેડામાં ખળભળાટ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાન રેલવે સ્ટેશન પાસે આવેલા ફાટક 69 ને બંધ કરવાની હિલચલ સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। वलसाड जिला उमरगाम तालुका संजान रेलवे स्टेशन पास फाटक 69 ने बंद करने की हिलचल सामे लोकोए विरोध नोंधाव्यो हतो। मोंगवारी मार वच्चे विकासना नामे 4-5 किलोमीटर नुं अंतर वधवानी बाबते लोकोए गुड्स ट्रेन ना रेल ट्रेक पर बेसी विरोध नोंधाव्यो हतो। कामदारों आ फाटक नो उपयोग वर्षो थी करे छे। गुजरात महाराष्ट्र हजारों कामदारों पर असर पड़वानी होय रेलवे गन्नाळो खोलवानी मांग कराई छे। जो फाटक बंद थाय अने रस्तो बंद थाय तो मोटा आंदोलन की शक्यता नकारी शकाती नथी। પ્રવીણ ભાઈ મોહન ભાઈ ટંકારી, હું ગામ સેવક નો એક સદસ્ય બોલું છું કે અમારા ગામના અંદર હિંસક અંકર 69 નું ગેટ છે, અહીંથી અમને અંડરગ્રાઉન્ડ નું રસ્તા જરૂર છે। અમારા ગામની વસ્તી છે કમસે કમ 20-25 હજાર ની વસ્તી છે। અમારા ગામના સંજન જવા માટે અમને 5-6 કિલોમીટર ફરીને જવા પડે જવામાં આવે છે, એટલે અમને બહુ તકલીફ છે। કાલે ઇમરજન્સી પછી થઈ ગયું હોય તો જવાના કઈ થી, તો માટે કરીને અમારા ગામની બધાની અનુસૂચિત એ છે કે અમને અંડરગ્રાઉન્ડ રોડ જોઈએ છે। અહીંથી નમસ્તે સરપંચ સાહેબને વિનંતી કરું છું કે ગામના માટે ખૂબ ખૂબ તમે મહેનત કરજો, આવી અમારી ઈચ્છા છે। ને હરેક વસ્તુનો ભાવ મોંઘવારી વધતું જતું છે, પેટ્રોલ ડીઝલ કેરોસીન અનાજથી માંડી હરેક વસ્તુનો ભાવ વધે છે, આના માટે બી તમે કંઈક અનુમોદન કરી શકો છો। હું નાનુભાઈ મંજીભાઈ જોડી, એક સરપંચ, આજરોજ 69ના પૂર્વમાં આવેલ ગ્રામજનો અંદાજે 3-4 હજાર જેટલી વસ્તી આવે છે મહારાષ્ટ્ર સાથે લઈને। હાલમાં મને પણ જાણવા મળ્યું છે કે આવતી ગઈકાલે એક રેલવેવાળા આવેલાને ફાટક બંધ, રેલવે 69 બંધ કરવાની વાત કહી છે, પરંતુ હાલમાં જે 69 બંધ કરવામાં આવે તો 3-4 હજાર પબ્લિકને સંજાણ સુધી ફરીને જવું પડે, અને પૂર્વ અને પશ્ચિમની વાત કરીએ તો પશ્ચિમના જો પબ્લિક છે એમનું સ્મશાન પૂર્વમાં છે, એમને જો મૈયત થાય અને કંઈ પણ થાય તો સંજાણ થઈને વાયા કમસે કમ 5-6 કિલોમીટર થઈને એ સ્મશાન પર અહીંયા આવવું પડે, જેથી હાલમાં એ ફાટક ચાલુ રહે જ્યાં સુધી એનું નિરાકરણ નહીં થાય, ત્યાં સુધી આ ફાટક ચાલુ રાખે અને આવનારા દિવસોમાં આ 69 પર અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવે એવી મારી રેલવેને વિનંતી છે, અને મારા લાગતા વળગતા નેતાઓને પણ મારી વિનંતી છે કે એ ગામના હિતમાં કામ કરી આપશો એ હું આજના તબક્કે ગામ વતી અને મારા સાંસદ કેસી પટેલ સાહેબને, માન્ય ધારાસભ્ય શ્રી રમણ પાટકર સાહેબને પણ વિનંતી કરું છું કે ગ્રામના હિતમાં આ કામ કરશો એવું આજના તબક્કે હું। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રયાસોથી બરોડા ઇન્ટરસિટીને ઘોલવડમાં સ્ટોપેજ ફાળવાયું છે। બોર્ડી કોલેજમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે ટ્રેનનું સ્ટોપેજ આશીર્વાદરૂપ સાબિત થયું। ઉમરગામ તારીખ 24ના રોજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ડહાણુ બરોડા ઇન્ટરસિટી ટ્રેનને ઘોલવડ સ્ટોપેજ માટે સ્થાનિક કોલેજોના સહયોગ લઈ રેલવે વિભાગમાં રજૂઆત કરાઈ હતી। વિદ્યાર્થીઓની પરીક્ષાના સમયે અનુકૂળ ટ્રેનનું સ્ટોપેજ ફાળવાય તે માટે અને કેટલાક વ્યક્તિઓના સહકારથી રેલવે વિભાગે ચોક્કસ સમય મર્યાદા માટે બરોડા ઇન્ટરસિટી ટ્રેનને ઘોલવડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ ફાળવ્યું છે। બુધવારના રોજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, સેક્રેટરી તાહેર વોહરા, ખજાનચી આશીષ શાહ તથા બોર્ડી કોલેજના આચાર્ય ZRUCC કમિટીના કમલેશ શાહ વગેરે ઘોલવડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને આવકારવા આવી પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓએ પરીક્ષાના સમય અનુકૂળ ટ્રેનનું સ્ટોપેજ આશીર્વાદરૂપ હોવાનું જણાવ્યું હતું।
आई एम एक्सट्रीमली थैंकफुल टू ऑल दोज हु हैव हेल्प्ड अस टू गिव दिस ट्रेन स्टॉपेज एट घोलवड स्टेशन. माई स्टूडेंट्स वर सफरिंग अलॉट बिकॉज दे डिड नॉट हैव ट्रेन्स अप टू 7 o'clock इन द इवनिंग. मोस्ट ऑफ देम यूज टू रीच देयर होम्स वेरी लेट इन द नाइट. नाउ दैट द एग्जामिनेशंस आर गोइंग ऑन दे नीड टू रीच ऑन टाइम एंड देयरफॉर आई एम एक्सट्रीमली थैंकफुल टू द उमरगांव इंडस्ट्रियल एसोसिएशन प्रेसिडेंट भगवान भारवत, सेक्रेटरी ताहिर भाई, ट्रेजरर आशीष शाह एंड कमलेश भाई शाह हु पुट इन enormous efforts to get this train stoppage at Ghalwad. I'm really thankful to all of them. I'm thankful to the railway authorities for considering sympathetically our request for the stoppage. Thank you. अभी हमारा कॉलेज ऑफलाइन हो गया है. पहले ऑनलाइन होता था. सो ट्रेन के लिए अभी कोई ऑप्शन नहीं था पहले, क्योंकि पहले अहमदाबाद पैसेंजर होती थी सो उससे जाते थे. लेकिन अभी अहमदाबाद पैसेंजर कैंसिल हो गई है. सो 1 बजे से 7 बजे तक कोई ट्रेन अवेलेबल नहीं है. अपना घोलवड़ खाते बोर्डिंग कॉलेज में कम से कम ओछा में ओछा 7-8 हज़ार विद्यार्थी अभ्यास करे छे. एमना माटे थईने आपणे अहींया घोलवड़ माटे स्टॉपनी मांगणी करी हती, जे आपणने आजथी 23-4 सुधीनुं एमणे स्टॉपेज मंजूर कर्युं छे. एटले रेलवेना तमाम अधिकारीओनो बधानो खूब खूब आभार. एनी साथे साथे आपणे उमरगाममां एक लूप लाइन 1 नंबर पर આજે જ સર્વે થઈ ગયું છે, એટલે એ પાસ થઈ ગઈ છે. એનું કાર્ય શરૂ થશે. એક લીફ આપણું પાસ થઈ ગયું છે, એની કાર્યવાહી શરૂ થઈને એને હમણાં જ લગાડવાનું કરશે. અને એક્સિલેટર, આ વસ્તુ આપણા ઉમરગામ રેલવે સ્ટેશનની સુવિધાઓ માટે. અને બે પાણીના જે પ્રશ્ન છે, એટલે વોટર કૂલર 2 મૂકવાના છે, એ પણ આપણી પાસે પડ્યા છે, એ પણ મૂકી દેશું. આવી રીતે ઉમરગામમાં રેલવે સ્ટેશન પર જેટલી ટ્રેનોની સુવિધાઓ અત્યારે નથી, એની એસોસિએશન દ્વારા માંગણી કરીને, રજૂઆત કરીને ઉપર અધિકારીઓને અને આપણા રેલવે મિનિસ્ટરને એના પ્રયત્ન કરીશું. અને આગળ જતાં આપણને ટ્રેનના સ્ટોપેજ મળી રહે એવો અથાગ પ્રયત્ન રહેશે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વતી. એટલે અમે દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બાળકો અહીંયાથી જે ઉમરગામ, સંજાણ, ભીલાડ અને વાપી સુધી જે જાય છે, એમનો ચહેરા પરનો આનંદ જોઈને આજે અમે ખુશ થયા. અને એમને એવું લાગ્યું કે જે કાર્ય કર્યું છે ને એ હકીકત સરાહનીય છે અને બહુ જ સારું છે. આ આનંદથી અમે પણ ખૂબ ખૂબ આનંદ વિભોર બન્યા છીએ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. યુઆઈએની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું. દમણ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ઘરમાં જ ગળે ફાંસી ખાઈને આત્મહત્યા કરતા પોલીસ બેડામાં ખળભળાટ. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું.
उमरगाम जीआईडीसी विस्तार में 1200 થી વધુ ઉદ્યોગો ધમધમે છે। આ ઉદ્યોગોનું સામૂહિક પ્રતિનિધિત્વ કરતી આ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીને લઈ ઉમરગામના ઉદ્યોગપતિઓ બે જૂથોમાં વહેંચાઈ ગયા છે। આજે મતદાનને લઈ ઉમરગામના ઔદ્યોગિક વર્તુળનું રાજકારણ ગરમાયું હતું। મહત્વપૂર્ણ છે કે તે કોરોનાના કારણે 4 વર્ષ બાદ પ્રથમ વખત ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે। આથી વખતની ચૂંટણીમાં ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિઓ બે પેનલોમાં વહેંચાઈ ગયા છે। અને ટીમ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને યુવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ નામની ઉદ્યોગપતિની બે પેનલો વચ્ચે ખરાખરીનો અને પ્રતિષ્ઠા ભર્યો જંગ જામ્યો છે। બંને પેનલોમાં ભાજપના જ અગ્રણીઓ કે તેમના જ સમર્થકો પોતાની પેનલમાં ઉમેદવારી કરી રહ્યા છે। આજે યોજાઈ રહેલા મતદાનમાં ઉમરગામના 725 થી વધુ શિક્ષિત ઉદ્યોગપતિ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બંને પેનલોના 15-15 સભ્યોને એટલે કે કુલ 30 ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં હવે સાચા અર્થમાં ઉદ્યોગપતિઓના હિતોનો વિચાર કરતી આવા કેટલાક અગ્રણી ઉદ્યોગપતિઓ હવે ચૂંટણી મેદાનમાં આવ્યા છે। ત્યારે મતદાનના દિવસે બંને પેનલ પોતાના જીતના દાવાઓ રજૂ કરી રહ્યા છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। દમણ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ઘરમાં જ ગળે ફાંસી ખાઈને આત્મહત્યા કરતા પોલીસ બેડામાં ખળભળાટ। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। દીવના વણાકબારાનો 29 વર્ષીય દમણ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હીરક વેલજી બારિયા પોતાના ઘરમાં જ ગળે ફાંસી ખાઈને આત્મહત્યા કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગઈ છે। આત્મહત્યાનું કારણ હજી સુધી અકબંધ છે। વર્ષ 2013માં દમણ દીવ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા પોલીસ જવાન। હાલ હોળીમાં દમણથી દીવ રજા ઉપર આવ્યો હતો। મૃતક પોલીસ જવાનનો મોટો ભાઈ પણ દમણ દીવમાં કાર્ય કરે છે। પોલીસ જવાનના મૃત્યુના સમાચાર મળતા દીવ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ જવાનોનો કાફલો દીવની સરકારી હોસ્પિટલમાં એકત્ર થઈને દીવ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓના પોલીસ જવાનના આત્મહત્યાના કારણની ઝીણવટભરી તપાસ કરી રહી છે। સરકારી આંકડાઓ જોવામાં આવતા દર વર્ષે વણાકબારા ગામમાં આત્મહત્યાના બનાવો વધુ બનતા હોવાથી સરકારે લોકોને જનજાગૃતિના કાર્યક્રમથી માહિતગાર કરીને આત્મહત્યા ન બનતા બનાવોને રોકવાનો પ્રયાસ કરવો જરૂરી છે। છેલ્લા 5 વર્ષમાં દીવ પ્રદેશમાં આત્મહત્યાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થયો છે। તે સ્થાનિક પોલીસ પ્રશાસન અને સરકાર માટે ચિંતન કરવાનો અને ચિંતાનો પણ વિષય છે। તેના ઉપર મંથન કરીને લોકોની સુખાકારી માટેના પ્રયાસો કરવાની જરૂર હોય બુદ્ધિજીવીઓ પાસેથી તેમજ વિદ્વાન ડોક્ટરોની સલાહ સૂચનથી દીવની હરેક ગલી ચોરામાં દીવ પ્રશાસને અમૂલ્ય માનવી જીવન વિશે વિસ્તૃત જાણકારી આપીને લોકોને અમૂલ્ય માનવ જીવન જીવવાના વિદ્વાન વક્તાઓ દ્વારા જાહેર કાર્યક્રમોથી પ્રસાર પ્રચાર કરીને
जनहित प्रत्ये कार्य करीने अमूल्य मानव जिंदगी ने आत्महत्या न करीने ते मानव जिंदगी बचावी बीजा लोकोने सुखकारी माटेना प्रयासो करी प्रशासन समाज ने लोकोना जनहित माटे कार्य करी उमदा उदाहरण आपवाना प्रयासो करवा जोईए। थोड़ा दिवसों पछी धोरण 10 अने 12 नी परीक्षा आवी रही छे त्यारे विद्यार्थी मित्रों ने केटलाक सोनेरी सूचनाओनो पालन करवा जणाववामां आव्युं छे जेनाथी विद्यार्थीओ तनाव मुक्त थईने परीक्षा आपी शके छे। नमस्कार विद्यार्थी मित्रों, टूंक समयमां एटले के थोड़ा दिवसों पछी ज्यारे तमारी बोर्डनी परीक्षा आवी रही छे त्यारे मारे तमने केटलाक सोनेरी सूचनो करवानुं जरूरी जणाय छे। ते पहेला मित्रों आपणने आટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ પરીક્ષા એ જિંદગીની આખરી પરીક્ષા નથી, એટલે હંમેશા તમે તમારા મગજની અંદર નેગેટિવ વિચારોને કાયમને માટે તિલાંજલિ આપી દો અને હંમેશા પોઝિટિવ વિચારોને ગ્રહણ કરો। મિત્રો, જ્યારે બોર્ડની પરીક્ષા તમે આપવા માટે જાઓ તે પહેલાં હંમેશા માટે તમે બોર્ડની પરીક્ષાના હાવને કાયમને માટે ભગાવી દો। રોજ 6-7 કલાકનું ઊંઘ તમે અવશ્ય કરો, તંદુરસ્તી જળવાય તેવો પૌષ્ટિક આહાર લેવાનો આગ્રહ રાખો। મને બધું જ આવડે છે એવો દ્રઢ સંકલ્પ, એવા દ્રઢ વિચારો કાયમને માટે ગ્રહિત કરો। રિસિપ્ટ મળ્યા પછી, તમને હોલ ટિકિટ મળ્યા પછી તેની 2-3 કોપી ઝેરોક કરાવીને 1 કોપી તમારી પાસે રાખો અને 1 કોપી તમારા શાળા સંચાલક કાર્ય પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા પહેલાં ટ્રાફિક કે રેલવે ફાટક જેવી કોઈ સમસ્યાઓ હોય તો એને હંમેશા ધ્યાનમાં રાખી અને પછી જ ઘરેથી તમે નીકળશો। હા મિત્રો, તમારી પાસે જો નંબરના ચશ્મા હોય તો તેની એક જોડી પણ તમે તમારી સાથે અવશ્ય રાખજો। પહેલા દિવસે પરીક્ષાના સ્થળ પર 1/2 કલાક વહેલા પહોંચવાનો આગ્રહ જરૂરથી રાખશો। પહેલા દિવસે 1/2 કલાક વહેલું પહોંચાય એ ખાસ ધ્યાન રાખજો। અને હા મિત્રો, જ્યારે તમે પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરો ત્યારે ખાસ ખૂબ અગત્યની બાબતો પર તમારું હું ધ્યાન દોરું છું। પહેલાં તો સુપરવાઇઝરની તમામ સૂચનાઓને તમે ધ્યાનથી સાંભળો। તમને ફાળવવામાં આવેલ વધારાની 15 મિનિટમાં તમને આપવામાં આવેલું પ્રશ્નપત્ર એકદમ ધ્યાનથી તમે વાંચી જાઓ। ઉત્તરવહીમાં, રિસિપ્ટમાં જોઈને, હોલ ટિકિટમાં જોઈને નંબર તમારો આંકડામાં અને શબ્દોમાં અવશ્ય લખો। તમારો બેઠક નંબર લખવાનું ચૂકશો નહીં। શાંત ચિત્તે એકાગ્રતાથી હૃદયની શરૂઆત કરો અને તમારું પ્રશ્નપત્ર લખવાનું શરૂ કરો। જે વિભાગનો જવાબ તમે સારી રીતે લખી શકો તેમ હોય તો તેનો જવાબ તમારે પહેલાં લખવાનો। મુખ્ય મુદ્દાઓ નીચે અંડરલાઇન કરવાનું ચૂકશો નહીં। કોઈ પણ પ્રશ્ન કે પેટા પ્રશ્નોનો
લખવાનો રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો, તે ખાસ કાળજી લેજો. વિભાગ અને તેનો પ્રશ્ન ક્રમાંક એ પણ અવશ્ય લખવો. સારા અને સુવાચ્ય અક્ષરે લખો. પ્રશ્નોના જવાબ લખવામાં બ્લુ શાહીનો જ ઉપયોગ કરો. રસીદ સાચવવી, ખંડ નિરીક્ષકની સહી તેમના પર કરાવવાની, હળવો અને સુવાચ્ય ખોરાક જ લો. તણાવ મુક્ત બની મિત્ર તથા માતા પિતા સાથે મુક્તપણે ચર્ચા કરો. દોસ્તો, સફળતા ઉન્હે મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, કેવલ પંખો સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ. તો આપ સૌને આગ્રહ સાથે હું વિનંતી કરું છું કે યા હોમ કરીને પડો ફતે છે આગે. દોસ્તો, કુછ કિયે બિના જે જયકાર નહીં હોતી, ઓર કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી. બેસ્ટ ઓફ લક. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સંજાન પાસેના ફાટક બંધ કરવાની હિલચાલ સામે લોકોનો વિરોધ. બરોડા ઇન્ટરસિટીની ઘોલવડમાં સ્ટોપેજ ફાળવાયું. યુઆઈએની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું. દમણ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ઘરમાં જ ગળે ફાંસી ખાઈને આત્મહત્યા કરતા પોલીસ બેડામાં ખળભળાટ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.